જય સચિદાનંદ. આપણે હમણાં સૂક્ષ્મતર દોષો ના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે, જે ઇટીના ધોરણે કામ કરશે, કરતું હોય છે, કરાવતું હોય છે, અને જે આપણને જ્ઞાનના વિરુદ્ધ લઈ જાય, જે આપણને સંસારમાં જ રાખે અને શુદ્ધાત્માનો અનુભવ દ્રષ્ટિ પ્રાપ્ત કર્યા પછી પણ થવા દેતો નથી. એટલે અહીંયા આપણે જે દાદા કીધું છે કે જ્ઞાન પછી જો કોઈ વચ્ચે આડે આવતું હોય, જો કોઈ વસ્તુ બાધક હોય, તો એ આ બુદ્ધિ છે. એને આપણે પહેલા સારી રીતે ઓળખી લઈએ, તે જ્ઞાન બતાડે બન્યું એ કરેક્ટ, જ્ઞાન બતાડે વ્યવસ્થિત કર્યું છે, ત્યારે બુદ્ધિ બતાડે મારી જોડે આ બહુ ખોટું થયું, હું ચલાવી નહીં લઉં, અને સામાન્ય દોષિત દેખાડે, હમણાં લીધે તમને ભોગવવાનું થયું. એટલે પછી આપણી વાણી, આપણો વ્યવહાર આખો એ રીતે જ ચાલે, અજ્ઞાની જેવો જ. અને એ પછી જેને ગમતા મળતા બધા ભેગા મળી જાય, તેમાં બધા ભેગા મળીને એનું એસોસિએશન જેવું બની ગયેલું હોય, એ લોકોનું કદાચ જુદું વોટ્સએપ ગ્રુપ પણ બની ગયેલું હોય, અને અનુભવ શેર કરે. હવે આને અનુભવ કેવો કે શું કેવું એ બહુ વિચાર માંગી લે. હવે બે જણા ભેગા થયા તો આપણો મોક્ષ વાહે રહી જાય, પાછળ રહી જાય. એટલે પહેલા તો પોતાની જ અંદર ચાલતું એને સમજીને, ઓળખીને, ચેતીને એની પકડમાં નહીં આવવું, અને દાદાને સમર્પિત ભાવે રહેવું. એ બહુ સરસ વાત એ છે કે મોક્ષમાં પ્રગતિ કરવું હોય તો આ પૂતગલમાં ખોવાઈ નથી જવાનું. પૂતગલમાં ખોવાઈ ગયેલા એની આ દશા થઈ છે. આત્મામાં, આત્માના ગુણોમાં ખોવાઈ જવાનું છે, ઓગળી જવાનું છે. અને એ રીતે થયું તો આ સૂક્ષ્મતર દોષો જે બુદ્ધિના ધોરણે કામ કર્યા કરે છે, સૂક્ષ્મતર લેવલે ક્લેશ કરાવે છે, અથડામણ કરાવે છે, અને ત્યાં આપણે જાગૃત રહીને એમાંથી સારી રીતે નીકળી જઈએ. પ્રજ્ઞાશક્તિ તો બધું પ્રકાશિત કરે છે, પણ આપણો જેવો નિશ્ચય, આગળનો ધક્કો એટલે આગળનો નિશ્ચય તો છે, બુદ્ધિ કહે સાચું, કારણ કે એમાં કઈ કરવાનું છે નહીં. આપણે એ તો સામાન લઈને આવેલા છે, એટલે એવી પીઠ થાબડે ને અહંકારની કે પછી આપણને એ કે સાચું જ લાગે. પણ અહીંયા આપણે એને ચેતી જઈએ કે કારણ કે આપણને અતિન્દ્રિય જ્ઞાન ખુલ્લું થયેલું છે, શિવજીની ત્રીજી આંખ ખુલ્લી થયેલી છે, અને એ આંખથી જ આપણે આપણા બધા એટલા નામધારીને જીવન વ્યવહારને જોવાના છે, તોલવાના છે, મોલવાના છે, અને તારણ કાઢવાનું છે કે વસ્તુ સ્થિતિ શું છે, હકીકત શું છે. નહીં તો જ્ઞાની ને અજ્ઞાનીમાં કોઈ ફેર નથી, એમના પરિણામમાં ફેર નથી, ભોગવટામાં ફેર નથી, પણ પોતે ભોગવનારા થતા નથી. ભોગવટાને સારી રીતે જોવે, ભોગવનારને સારી રીતે જુએ, અને શુદ્ધાત્મા દ્રષ્ટિથી પોતે અલગ રહે, એની પકડમાં આવે નહીં, ત્યારે મુક્ત હાસ્ય ખુલ્લું થાય, પ્રસન્નતા ખુલ્લી થાય. જ્યારે જુઓ ત્યારે ફ્રેશ, દાદા માટે આપણે કહીએ છીએ એવર ફ્રેશ, એમને એવર ફ્રેશ લોશન લગાડવું પડતું નથી, અને છતાં એ એકદમ એવર ફ્રેશ રહે. આના કારણે આ બુદ્ધિનું ચલણ અને આ સૂક્ષ્મતર દોષોના કારણે પછી બીજે બધા વ્યવહાર આપણા બગડી જાય, એમાં બેલેન્સ રહેતું નથી. અને વિશેષ કરીને ખાવાની બાબતમાં એટલી બધી અમર્યાદા સિદ્ધાંતો તૂટે, પછી એ શરીરે ગંધાય, વાણીએ ગંધાય, આચારે ગંધાય, પછી આપણે કર્યું શું ત્યારે પછી. એટલે અહીંયા બુદ્ધિને જો મોક્ષમાં બાધક હોય તો બુદ્ધિ છે, દાદાએ વારે વારે કીધું છે. આપણે આપણી બુદ્ધિને ઓળખી લઈએ અને એની પકડમાંથી
છૂટી જઈએ, બધા જોડે ભેદ પાડે, સંઘમાંથી છોડાવે, તો પછી જાણવું કે જો તમે સાચા હોય, આ બહુ મોટી વાત દાદાએ કરેલી છે, તમે સાચા હોય તો તમારે કશું છોડવું જરૂરી નથી, તમારે કશે જવાની જરૂર નથી. અહીંયા એ વાત સમજી જાય તો આપણને ખબર પડે કે આ સૂક્ષ્મ તદ્દોષો બુદ્ધિ કઈ રીતે બધા જોડે ભેદ પાડે, એક થવા ના દે, એ બીજાને પણ એક થવા ના દે ને પોતે એક ના થાય. એટલે જ્યાં જોયો ત્યારે એનો ડખો ડખો ને ડખો જ હોય, એટલે બીજાને પણ આડી અવડી સમજણ આપીને મનાવે પોતાની માન્યતામાં અને પોતાનો મત મજબૂત કરે. પણ મતમાંથી છૂટવાનો એ મોક્ષ માર્ગ છે. મત તો લઈને જ આવેલા છે, એ સંસાર ભાવ છે, અભેદ થયા, લઘુત્તમ થયા, એ મોક્ષ માર્ગ છે. અને અક્રમ વિજ્ઞાન એ સીધો મોક્ષ માર્ગ પરમાત્મા યોગ આપણને મળ્યો છે. એની સામે બહુ વિચાર કરીને પોતાનું તારણ કાઢજો, પેલા શું કર્યું, આને શું કર્યું, એ મહત્વનું નથી. મોક્ષ જનાર કોઈ તમારી હાથે આવવાનું નથી, પણ આપણી સમજણ, આપણો સિદ્ધાંત, આપણું સમર્પણ દાદા ભગવાનને, વિજ્ઞાનને, વિતરાગોને, બિલકુલ આપણને હથેલીમાં મોક્ષ અનુભવ કરાવશે. દાદા ભગવાન બધા જ મહાત્માઓને જે દ્રષ્ટિ પામેલા છે, જ્યાંથી પણ પામેલા છે, એ બધા જ કેન્દ્રમાં દાદા ભગવાન વિજ્ઞાન સ્વરૂપે રાખે. વ્યક્તિ તો ખસી જવાના છે, પણ વ્યક્તિનું આદર્શ એમ પટેલનું આપણે મૂકીએ ને રાખીએ દિલમાં, તો આપણને ક્યારે ભૂલ કરાવશે નહીં. સંજોગો આવશે તો એમાંથી નીકળી જવા છે, નહીં તો કોઈ બીજું કોઈ પણ હશે, એનું આદર્શ દાદા દાદા ભગવાન એટલે એમ પટેલ જેવું નથી, તો તમને એમ થશે કે મારા ધ્યેય એવું કર્યું તો મારાથી એ કરે તો ચાલે. એટલે એ આદર્શ એમ પટેલનું, વિજ્ઞાન સ્વરૂપ દાદા ભગવાનનું, આમાં આપણા મોક્ષ છે કોઈ આવી શકશે એમ નથી. બધામાં આપણને આપણા દર્શન થશે, ભેદભાવ રહેશે નહીં, દિવસે દિવસે લઘુ થતા થતા લઘુત્તમ થવાશે. હથેળીમાં મોક્ષ આપ્યો છે એ કરતા છે. જય સચિદાનંદ.